मॉर्निंग स्टूडेंट्स, फिजिक्स प्रथम प्रकरण भौतिक जगत एम आज आप कूदरत में प्रवर्तता बड़ों विषय अभ्यास करीशु। विद्यार्थी मित्रों, आप सब जाए कि बड़ ए शू है, तो कि बड़ ए बाह्य असर है कि जे स्थिर पदार्थ ने गतिमा लावे छे अने गतिमान पदार्थ की अवस्था में फेरफार कर सके। बाह्य असर वगर स्थिर पदार्थ ने गति में लाई शकाती नहीं अने गतिमान पदार्थ की अवस्था में फेरफार कर सकाती नहीं। तो आज बाह्य असर है ये बाह्य असर ने कहेवामां आवे छे बल। अने आ बल ए जुदा जुदा प्रकार होई शके। एमां पहला प्रकार बल है गुरुत्वाकर्षी बल। गुरुत्वाकर्षी बल कोने कहीए छे ए आपणे जाणीए छीए, एनो नियम पण जाणीए छीए के विश्व में रहेलो दरेक पदार्थ अन्य पदार्थ ने पोतानी तरफ आकर्षे छे। आ आकर्षण बल ए बन्नेना दळना गुणाकारमां एटले के बन्ने पदार्थना दळना गुणाकारना संप्रमाणमां अने अंतरना वर्गना व्यस्त प्रमाणमां होय छे। आ बल विषयनी डिटेलमां माहिती आपणे एने लगता प्रकरणमांथी मेळववानी छे, एटले आपणे अहींया घणी वधारे डिटेल एमां જોતા નથી। બીજા પ્રકારનું બળ છે સંપર્ક બળ। જ્યારે એક પદાર્થને કોઈ સમતલ સપાટી પર મૂકેલી હોય તો પદાર્થની સપાટી અને સમતલ સપાટી વચ્ચેનું બળ જે છે એ બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજા પ્રકારનું બળ છે એ ઘર્ષણ બળ છે। ઘર્ષણ બળ એ પદાર્થની ગતિને અવરોધતું બળ છે। જેમ કે બોલને આપણે કોઈક સમતલ સપાટી પર ગબડાવીએ છીએ તો એ બોલ થોડા સમય પછી પોતાની ગતિને અટકાવી દે છે, અથવા તો પોતે સ્થિર થાય છે। એની પાછળનું કારણ છે ઘર્ષણ બળ। એટલે પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે, અને એના વિશેની માહિતી પણ આપણે આગળના પ્રકરણમાં લેવાની છે। ત્યાર પછી પુનઃસ્થાપક બળ। પુનઃસ્થાપક બળ એ કઈ જગ્યાએ લાગે, તો કે જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે જે પદાર્થો, એ પદાર્થમાં પુનઃસ્થાપક બળની અસર આપણે જોઈ શકીએ છીએ। જેમ કે સ્પ્રિંગ, સ્પ્રિંગને આપણે ખેંચીએ છીએ અને મુક્ત રીતે છોડી દઈએ છીએ તો એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। દબાવીએ છીએ અને જો પાછું એ બળ પાછું ખેંચી લઈએ તો એ પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। તો એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવા પાછળનું કારણ છે પુનઃસ્થાપક બળ। ત્યાર પછીનું બળ છે તણાવ બળ। જ્યારે કોઈ પથ્થરને દોરી સાથે આપણે બાંધીએ છીએ તો દોરીમાં તણાવ ઉત્પન્ન થાય છે, અને એ સમયે તણાવને કારણે જે બળ ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ તણાવ બળ। તો આ એક તણાવ બળ છે। ત્યાર પછી છે શાંતાબળ। શાંતાબળ એ તરલ પદાર્થમાં જોવા મળે છે। તરલ પદાર્થ એટલે શું? તો કે જે પદાર્થ વહન પામી શકે એ પદાર્થને તરલ પદાર્થ કહેવાય। પ્રવાહી પદાર્થ એ તરલ પદાર્થ છે અને હવા એ પણ તરલ પદાર્થ છે। આ તરલ પદાર્થની અંદર જ્યારે તરલ પદાર્થ વહે છે ત્યારે શાંતાબળ લાગે છે। ટૂંકમાં આપણે ઘણી બધી વખત આપણે ધારો કે પાણી ઢોળી દઈએ, એક બાજુ દૂધ ઢોળીએ, એક બાજુ દિવેલ ઢોળીએ, તો એ વખતે કયો પદાર્થ ઝડપથી આગળ જાય છે? તો કે પાણી સૌથી વધારે ઝડપથી આગળ જાય છે, અને દિવેલ એ કેવી રીતે આગળ જાય છે? ધીમેથી આગળ જાય છે। એની પાછળનું કારણ શું છે? તો કે એમાં શાંતાબળ વધારે છે, પાણીમાં શાંતાબળ ઓછું છે। તો કે એ શાંતાબળ શું છે? તો કે પ્રવાહી જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે એ સ્તરીય વહન કરે છે, અને એ સ્તરો એકબીજાની સપાટી ઉપર સરકીને આગળ ગતિ કરે છે। તો એ વખતે સપાટી સ્તરો વચ્ચે જે બળ ઉત્પન્ન થાય છે એ બળને કહેવામાં આવે છે શાંતાબળ। ત્યાર પછીનું બળ છે ઉત્પ્લાવક બળ। વિદ્યાર્થી મિત્રો, આનો આપણે રોજિંદા વ્યવહારની અંદર પણ અનુભવ કરીએ છીએ કે જ્યારે ધર કે કૂવામાંથી પાણી ખેંચવા માટે જઈએ અને દોરડા સાથે ડોલને બાંધી અને કૂવામાં નાખીએ છીએ,
જ્યાં સુધીને ડોલ કૂવામાં ડૂબેલી હોય છે ત્યાં સુધીને આપણને એનો વજન લાગતું નથી, પરંતુ જેવું પાણી ભરેલી ડોલ પાણીની સપાટીની ઉપર આવે છે એવો જ આપણને એનું વજનનો અહેસાસ થાય છે. એનું પાછળનું કારણ છે કે જ્યારે ડોલ પાણીમાં ડૂબેલી હોય છે ત્યારે પાણીની કૂવાની જે નીચેની સપાટી છે એ નીચેની સપાટીની પ્રવાહીને એટલે કે પાણીની ઉપરની સપાટી તરફ ઉત્પ્રવાહ બળ લાગે છે અને એ જ વખતે ઉપરથી નીચેની દિશામાં ડોલ ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે, પરંતુ આ બંને બળોની અસરથી બંનેનો તફાવત જેટલો છે એટલો એના વજનની અંદર શું થતો હોય છે, ઘટાડો થતો હોય છે અને એ બળ છે એની કહે છે ઉત્પ્રવાહ. ત્યાર પછીનું બળ છે વિદ્યુત બળ. આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારનું બળ એ વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગે છે. ધારો કે એક પદાર્થ એક કણ પર ઘન વિદ્યુત ભાર છે, બીજા પદાર્થ પર ઋણ વિદ્યુત ભાર છે. બંને પદાર્થો ઉપર વચ્ચે જે બળ લાગે છે બળને વિદ્યુત બળ કહે છે અને આ વિદ્યુત બળ એ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે. એના વિશેની માહિતી પણ આપણે આગળ મેળવીશું. ત્યાર પછી ચુંબકીય બળ. ચુંબકીય બળ ચુંબક એની અંદર લોખંડ જેવા પદાર્થને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મ રહેલો હોય છે, તો એ જે આકર્ષવાનો ગુણધર્મ છે એ શેને કારણે છે, તો કે ચુંબકીય ક્ષેત્રને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એ ચુંબકીય ક્ષેત્ર જે લોખંડ છે એ લોખંડ ઉપર બળ લગાડે છે અને એને આપણે કહીએ છીએ ચુંબકીય બળ. ત્યાર પછીનું બળ છે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતું ન્યુક્લિયર બળ અને છેલ્લા પ્રકારનું બળ છે આંતર પરમાણ્વીય બળ અને આંતર આણ્વીય બળ. વિદ્યાર્થી મિત્રો, આ કુદરતમાં પ્રવર્તતા વિવિધ બળો છે, પરંતુ એમાં ચાર જ બળ એવા છે કે જે મૂળભૂત બળો છે, આપણે એને મૂળભૂત બળો તરીકે ઓળખીએ છીએ, જેના વિશેની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં કરીશું.